गत रोज एक अमरा साथे अमरा साथी मित्र और विद्यार्थियों माटे गुजरात ना युवानों माटे हरमेश जेमणे अवाज उठायो छे, जेमणे अवाज ने बुलंद करवानो गुजरात ना युवानों ना अवाज ने बुलंद करवानो जेमणे हरमेश प्रयास कर्यो छे, एवा अमरा आम आदमी पार्टी ना यूथ विंग ना प्रदेश उपाध्यक्ष भाई श्री युवराजसिंहभाई जाडेजा उपर गई काले गांधीनगर खाते गंभीर कलमो लगावी अमने एमना मोरल ने गुजरात ना युवानों ना मोरल ने क्या कने क्या तोड़वानो प्रयास जे थयो छे, आ बाबत विचारवा जेवी एटला माटे छे, आ बाबत मां तर्क एटला माटे लगाड़वो पड़े छे अने आ बाबते प्रतिक्रिया आजे आपवी एटला माटे जरूरी छे के छेला घणा समय थी भाई श्री युवराजसिंहभाई जाडेजा उपर एमने इरिटेट करवा माटे एमने क्या कने क्या परेशान करवा माटे ना जे प्रयासो थई रह्या छे, थोड़ा दिवस पहला एमना ट्विटर अकाउंट ने क्या बंद करवाना प्रयासों, ये ज्यां रहता था ये स्थल खाली करवा माटेनुं दबाण, आवा अनेक प्रयासों जे सरकार द्वारा थई रह्या हता अने एमनी अंदर एक वधारानी घटना ज्यारे उमेराय के गतरोज ज्यारे विद्या सहायक ना समर्थन में ज्यारे भाई श्री युवराजसिंहभाई जाडेजा त्यां पहोंच्या त्यारे एमनी उपर एमने इरिटेट करी अने एमनी उपर गंभीर कलमो लगावी 307-332 जेवी गंभीर कलमो लगावी अने एमने જેલના સળિયા પાછળ ધકેલી દેવાનું જે કાવતરું રાજકીય કાવતરું થયું છે એમની પાછળ તર્ક એ છે કે ભાઈ યુવરાજશ્રી જાડેજા હર વખતે જ્યારે સરકારી પરીક્ષાઓ આવે સરકારી પરીક્ષાઓમાં કૌભાંડો હર વખતે થાય, સરકારના મળતિયાઓ કૌભાંડો કરે અને આ કૌભાંડોને બહાર પાડવાનું કામ યુવરાજશ્રી જાડેજાએ હર વખતે કર્યું છે, ત્યારે સરકારને ડર હતો કે આવનારી 10મી તારીખે એલઆરડીની પરીક્ષા રાજ્યમાં લેવામાં જઈ રહી છે, ત્યારે એમની અંદર પણ સરકારના મળતિયાઓ દ્વારા અથવા સરકાર દ્વારા કોઈ કૌભાંડો થાય અને આ કૌભાંડો યુવરાજસિંહ ફરી બહાર લાવે અને સરકારને નીચે જોવાનો વારો ન આવે એટલા માટે પાણી પહેલાં પાર બાંધવાનો પ્રયાસ આ સરકારે કર્યો છે અને એ જ પહેલાં ગંભીર કલમો લગાવી અને એમને જેલની પાછળ ધકેલી દેવાનો આ સરકારનો પ્રયાસ છે ને અમને ચોક્કસથી આ બાબતની શંકા છે કે સરકાર એલઆરડીની અંદર કોઈ કૌભાંડો બહાર ના આવે એના માટેની આગામી તૈયારી કરી રહી છે. મારે સરકારને કહેવું છે અને વિનંતી પણ કરવી છે કે આવી ગંભીર કલમો લગાવી અને ખોટો પરેશાન કરવાનો પ્રયાસ ન કરો, આ ગુજરાતના યુવાનોને અવાજને દબાવી દેવાનો પ્રયાસ છે, એટલે અમારી માગણી છે કે આ કલમો દૂર કરવામાં આવે, સાથે સાથે આવનારી એલઆરડીની પરીક્ષામાં કોઈ પણ જાતની ગેરરીતિ ન થાય એની તકેદારી લેવામાં આવે, વિદ્યા સહાયકોની માગણીને ધ્યાનમાં લેવામાં આવે, આ તમામ અમારી માગણી છે. સાથે સાથે યુવરાજસિંહ જાડેજા ઉપર જે ગંભીર કલમો લગાવવામાં આવી છે એમાં અમારી લીગલ ટીમ આમ આદમી પાર્ટીની લીગલ ટીમ કામ કરી રહી છે, સમગ્ર આમ આદમી પાર્ટી ગુજરાતના યુવાનોની સાથે ઊભી છે અને સરકારની મનસા જો એવી હોય કે યુવરાજસિંહને અંદર કરીને એલઆરડીની અંદર મળતિયાઓ કૌભાંડ કરીને કૌભાંડ બહાર ન આવે તો મારે એ બાબતે આજે ખુલાસો આપવો છે કે આવનારી 10મી તારીખના રોજ અમને શંકા છે કે કદાચ કોઈ કૌભાંડો થઈ શકે, કોઈ ગેરરીતિ થઈ શકે એવી અમને શંકા છે, ત્યારે આમ આદમી પાર્ટી વતી અમે એક નંબર જાહેર કરીએ છીએ. તમામ મીડિયાના માધ્યમથી આજે અમે એક નંબર જાહેર કરવા જઈ રહ્યા છીએ કે ક્યાંય પણ ગુજરાતના યુવાનને કોઈ ગેરરીતિ જણાય, ક્યાંય પણ કોઈ પણ જાતનું કૌભાંડ ધ્યાનમાં આવે તો આ નંબરની અંદર એમને અચૂકપણે જાણ કરવી, શક્ય હોય તો પુરાવા સાથે જાણ કરવી. હું ગુજરાતના યુવાનોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે કોઈ પણ જાતની ગેરરીતિ થઈ હશે, કોઈ પણ જાતનું કૌભાંડ સરકારના મળતિયાઓ દ્વારા જો થવાનો પ્રયાસ થયો હશે અને એ વાત પુરાવા સાથે જો તમે અમારા આ નંબર જે અમે જાહેર કરીએ છીએ નંબરની અંદર તમે રજૂ કરશો તો 100% અમે એમની અંદર જે કંઈ પણ સંડોવાયેલા લોકો છે એમને ખુલ્લા પાડવા માટે, એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ માટે અને ગુજરાતના યુવાનો માટે જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી લડવા માટેની અમારી મક્કમતા છે, વિશ્વાસ હું ગુજરાતના યુવાનોને અપાવવા માંગુ છું. અને સાથે સાથે હું માગણી કરું છું સરકાર પાસે કે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ઉપરથી ખોટી કલમો હટાવવામાં આવે અને ગેરરીતિઓ જે કંઈ પણ સરકારી ભરતીઓમાં થઈ રહી છે, આવનારી ભરતી એલઆરડીની અંદર છે, એમાં કોઈ ગેરરીતિ ન થાય એની તકેદારી રાખવામાં આવે. મીડિયાને કોઈ પ્રશ્ન હોય તો અને એક નંબર જે છે એ આપની સમક્ષ હું રજૂ હું એક નંબર આપને જરા જી
ચોક્કસથી આપે જે વાત કરી જે પોલીસ દ્વારા પ્રેસ કરીને તમામ બાબત જે કંઈ પણ અત્યારે જાહેર કરવામાં આવી છે એ આખી બાબત ત્યાં મેચ થાય છે કે યુવરાજસિંહ જાડેજાને છેલ્લા ઘણા સમયથી પરેશાન કરવાનો પ્રયાસ, એમના સોશિયલ મીડિયા ઉપર ટાર્ગેટ, એ જ્યાં રહે છે ત્યાં ટાર્ગેટ, સાથે સાથે ગઈકાલે એમને ઇરિટેટ કરવામાં આવ્યા, એમની ઉપર ક્યાંક ને ક્યાંક ઇરિટેટ કરીને આવા પ્રયાસો કરી અને જે ઘટના બની છે એમાં મારે એટલું કહેવું છે કે 307-332 જેવી કલમો જે લગાવી છે ગંભીર કલમો છે. જ્યારે એક ગુજરાતના યુવાનો માટે લડતા વ્યક્તિઓ માટે આવી કલમો લાગી શકે તો જેના રાજની અંદર અનેક ભરતીઓમાં કૌભાંડ થયા, જેના રાજની અંદર અનેક ગુજરાતના યુવાનોના જે આશા હતા એનું મર્ડર થયું, એવા આસિત વોરા ઉપર અત્યાર સુધી એક પણ કલમ શા માટે નહીં, એની ઉપર એક પણ કેસ શા માટે નહીં, આસિત વોરાને બચાવવાના પ્રયાસ શું કામ? જ્યારે અહીંયા 307ની કલમ લગાડીને આપ એટેમ્પ ટુ મર્ડરની વાત કરવાની વાત કરે છે તો એમણે તો લાખો યુવાનોની આશાનું મર્ડર કરવાનું કામ કર્યું છે, તો એમની ઉપર શા માટે કલમ નહીં? અને કાલે જે ઘટના બની છે ક્યાંક ને ક્યાંક ઇરિટેટ કરી અને આ સમગ્ર ઘટનાને ક્યાંક રાજકીય કાવતરુ ક્યાંક એમને આક્રોશિત કરીને આ પ્રયાસ કરવાનો પ્રયાસ થયો છે, કારણ કે 10મી તારીખે કોઈ કૌભાંડ બહાર ન આવે. અને એના માટે જે અમે એક નંબર જાહેર કરીએ છીએ કે કોઈ પણ વિદ્યાર્થીઓએ મૂંઝાવવાની જરૂરિયાત નથી, આ નંબર નોટ કરજો અને આ નંબરની અંદર જાણ કરજો, ચોક્કસથી એવા મળતિયાઓને બહાર લાવવાનો પ્રયાસ કરીશું. નંબર તમામ જે કોઈ પણ છે સોશિયલ મીડિયાના મારફતે અમે જાણ કરીએ છીએ 99-98-20-35-36. ફરીથી જે કોઈ પણ ગુજરાતના યુવાનો છે નોટ કરી લે, 99-98-20-35-36 આ નંબર ઉપર પરીક્ષાના દિવસે કોઈ પણ જાતની ગેરરીતિ જણાય તો આ પુરાવા સાથે જાણ કરજો. આમ આદમી પાર્ટી એના માટે મક્કમતાથી લડવા તૈયાર છે. આગળ જે આપે જે વાત કરી છે મારા ધ્યાનમાં નથી, છતાં પણ એમનો અપડેટ હું મારી રીતે જાણી લઈશ કે એમાં કંઈ હશે અને કંઈ ધ્યાનમાં આવ્યું છે તો એમને ચોક્કસથી એ દિશાની અંદર પ્રયાસ કરીશ.